जल्दी 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 जाती तो अच्छा मैं गलत हो तो क्या तुम्हारे 8 दिन बाकी यार। अच्छा मैं एक गलत हो तो क्या 8 दिन बाकी यार। अच्छा मैं गलत हो कि 3 दिन बाकी पर मुझे से जाओ फटाफट बदू जाए छे तो अगला वक्त में घनी बड़ी तुम्हारी याद छे घनी बड़ी तुम्हारी बातों छे घना बड़ा तुम्हारे साथ करेला संवाद छे बता बदू तो आपने अच्छी काले पर घनी बड़ी शेयर करना बाकी छे। खास करीने एक वस्तु मारे जे शेयर करनी अत्यारे ई के जे काले ऑडियंस हसे एने लागतुं ओळखतुं नथी मारी स्ट्रिक्टनेस बधाने बहु अधरी पड़ती थी मने बोलवा दे आजे आजे तमे आजे क्यों छो के जराय नहीं अरे केवानो तो वधारे स्ट्रिक्ट तो वधारे पण मने खबर छे के मस्कत नी अंदर ट्रांसपोर्टेशन नो सौथी मोटो प्रॉब्लम छे સૌથી મોટો પ્રોબ્લેમ છે મને અહીંયા આવ્યા પછી 3 દિવસમાં જ ખબર પડી ગઈ હતી કેમ કે જે મને સૌથી પહેલો મળ્યો હશે જેને સૌથી પહેલો પ્રશ્ન ઊભો થયો હશે એને કઈ તો દીધું છે મને કે ટ્રાન્સપોર્ટેશન નો એટલે તરત જ ખબર પડી ગઈ હતી પણ એ ખબર હોવા છતાં તમે વિચાર કરો કે જો હું તમને છું આપું તો આપણી 9:30 ની મેચ પૂરી થવાની હતી નથી અને મને એ પણ આનંદ છે કે તમે લોકો એક અઠવાડિયા સુધી 31 ડિસેમ્બરની રજા આપો અને ફ્રાઈડેની રજા આપો પણ પછી બધાને ખબર પડી ગઈ કે હવે મિસ કરવા જેવું નથી આવવાનું છે એટલે પછી કોઈ ફ્રાઈડેની રજા માંગી પણ નથી લાસ્ટ ફ્રાઈડે મેં બધાને કીધું હતું કે હવે છેલ્લો ફ્રાઈડે છે પછી હેરાન નહીં કરું હવે આખું વર્ષ ફ્રાઈડે તમારા જ છે તો મારી રેગ્યુલારિટી અને પંક્ચ્યુઆલિટી માટે હા બોલિયા બારોજી આપણું સ્ટ્રિક્ટનેસ હતી રેગ્યુલારિટી અને પંક્ચ્યુઆલિટી માટે હું જે સ્ટ્રિક્ટ હતા એને લોકો મારો ગુસ્સો સમજતા કે આ ચિત્ર બે બહુ ગુસ્સે થાય છે કે ગુસ્સો નામ પર ચોટેલો રહે છે એવું આપણે ગુજરાતીમાં કહેવાય એવું હતું પણ એનાથી એ બધું તમારા માટે છે કેમ કે એક એક જણા સ્ટેપ્સ કરી કરીને જે મે સુધાર્યું છે કે ટાઈમ હોય તો થાય એટલે કે સમય વગર છૂટકો ન થાય મારાથી ચાર અરે મેં તમને કીધું હતું કે પ્રોગ્રામમાં 2 દિવસ તો કોર્સ તો ફિનિશ કરી દઈશ અરે હું કરી દીધું કેમ કે મેં આવીને ચોથેથી સત્તાર બનાવી દીધો તો અહીંયા બધાને શું પરિસ્થિતિ છે અને 2 દિવસમાં તમે સર્વે પણ કરી લીધો તો કંઈ અહીંયા પટ્ટો નથી કેવા આપવાના મેં તમને ત્યારે કીધું હતું કે સર્વે કરી લીધું છે કે અહીં શું કરવાનું છે 2 દિવસમાં ભલે મસ્કત મારા માટે પહેલી વાર અને મારે ગમે ત્યારે ક્યાંક જવું હોય તો મારે કોઈને ફોન કરવા પડે ચાલુ મને થઈ જાવ તો મેં 2 દિવસ સર્વે કરી પણ બધું તમારા માટે જ હતું પણ આવા કડક એટીટ્યુડ ને કારણે જ દાંડિયા રસ ના સૌથી મોટા ક્લાસ હું ચલાવું આ કડક એટીટ્યુડ છે હવે થી તમે બધા કેબીસી ને શૂટિંગ માં હોય કે ન હોય મારા ક્લાસ નો હિસ્સો તો છો જ મારા ક્લાસ નો હિસ્સો તો છો જ સપ્તક ઇન્સ્ટિટ્યુટ નામ છે એ ક્લાસ છે કે જેમાં 16 વર્ષ છેલ્લા 16 વર્ષમાં લગભગ 50,000 કરતા વધારે છોકરા છોકરીઓ ગરબા શીખી અને વિદ્યાર્થીઓમાંથી ખેલૈયા બની ચૂક્યા છે કામિનીને ખબર છે કામિની કે કેટલા વર્ષોથી મને ઓળખે કદાચ એનાથી પહેલા 20 વર્ષથી મને ઓળખે છે કામિની તો તમે બધા એના હવેથી એક સભ્ય છો એનો મને આનંદ છે તમે બધાએ જે મારા પર ભરોસા રાખીને આટલું બધું શીખવાડ્યું નહીતર ગરબા મેં થાય ગરબા શું તેમ છતાંય ક્યારે બોલવામાં કે મન વચન અને કર્મથી જો કઈ ભૂલ થઈ હોય તો માફ કરજો આપણે બધું આ વર્ષે ખબર નહીં શું ગ્રહો ચાલે છે બધા તહેવારો આડાવડા જ આવે છે નવરાત્રી પછી દિવાળીને બદલે દિવાળી પછી નવરાત્રી નીચાની તો કડક પણ આજે આવી ગઈ ત્યાંથી ખબર નહીં છે અરે પરેશભાઈ શેક પણ હવે ઘૂસી ગયા ચાલ જાવ ક્લાસમાં જે કંઈ પણ સારું થયું છે એ બધું તમારું છે એટલે વર્ષો સુધી યાદ રાખજો જે કંઈ પણ ખરાબ થયું છે એવું તો ન કહેવાય આપણે કંઈ ખરાબ થયું નથી પણ જે કંઈ પણ એવું છે એ ભૂલી જાજો એ મને આપજો હું લઈ જઈશ આવજે મારો સામાન બહુ બધું અહીંયાના લોકોના જે પ્રેમ અને લાગણી મળ્યા છે એ અવિસ્મરણીય અને અવર્ણનીય છે ગુજરાતી થોડું
વધી જાય તો કેજો. હું હજી સુધી એ માની નથી શકતો, હજી સુધી એક મહિનો થઈ ગયો છતાં, કે ઘણા બધાને મેં કીધેલું પણ છે કે આ સમયમાં પૈસા કરતા વધારે કિંમત સમયની છે. મસ્કતમાં પણ લોકો પાસે સમય નથી, બરાબર. તેમ છતાં લોકો મહેમાન માટે સમય કાઢી શકે છે. મસ્કતની સૌથી મોટી વાત મને લાગે અભિનંદન પણ અત્યારથી જ આપી દઉં છું.
સરસ પરફોર્મન્સ કરજો, કાલે થોડા ઠેકડા વધારે મારી લેજો. પછી ઘણા બધા એમાં કીધું છે કે જીતનભાઈ તમે જાશો પછી અમે એ ટાઈમે શું કરશું, પછી પરમ દિવસે એ ટાઈમે આરામ કરી લેજો, પણ કાલે ઠેકડા મારજો. ઋષિ કોઈ દિવસ ક્યાંય બેસે નહીં, એક ગામમાં ગયા, ત્યાં બધા લોકો એને ખૂબ આદર સત્કાર આપ્યો, ખૂબ માનપાનથી રાખ્યા, ખૂબ ભેટ સોગાદ રાખી, ખૂબ જમાડ્યા, ખૂબ દર્શન કરવા આવ્યા, ખૂબ એમની વાણીનો લાભ લે, અને બધા માણસો ધાર્મિક બરાબર. તો પછી જ્યારે ઋષિ ત્યાંથી જતા હતા ગામ છોડીને, ત્યારે એને છેલ્લે દિવસે પછી બધાને એવા આશીર્વાદ આપ્યા કે તમે બધા છૂટા પડી જાય. એની સાથેના ચેલા હતા, એમને આશ્ચર્ય થયું કે આ કેમ આને આવો આશીર્વાદ આપ્યો હશે કે બધા છૂટા પડી જાય. પછી બીજા ગામમાં ગયા એ લોકો, ત્યાં જઈને બધા માણસો એટલે બધા લોકો ભરપૂર એક અવગુણ ન હોય એવું ન બને એનું કઈ લાંબુ નથી એવા બધા. એટલે ત્યાંથી પછી જયારે ઋષિ નીકળતા હતા ત્યારે એને એવું કીધું કે તમે બધા સાથે મળી ગયો. ચેલાને એમ વિચાર્યો કે આ બધા સારા માણસો હતા એને બધાને છૂટા પડવાનું કહી દીધું, અને આ બધા ખરાબ માણસો તેને બધાને ભેગા રહેવાનું. આવું કેમ? એટલે પછી એને પૂછ્યું ઋષિ કે આવું કેમ? તો કે જે સારા ગામમાં આપણે ગયા હતા, જે બધા માણસો સારા હતા, એ લોકો જો બધે ફેલાશે તો એ લોકો જ્યાં જ્યાં જશે ત્યાં બધાને, અને જે ગામમાં આપણે ગયા હતા જ્યાં ખરાબ અનુભવ થયો છે. તમે બધા